હરી ઓમ શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ ઓમ શ્રી હરિય પરમાત્મને નમઃ નમસ્કાર સાથે તમારું બધાનું તમારી પોતાની જ વૈદિક સિદ્ધિ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું સનાતન ધર્મને સમર્પિત એવી વૈદિક સિદ્ધિ યુટ્યુબ ચેનલ હવે જુઓ પિતૃ પક્ષ ઉપર બે પોસ્ટ પબ્લિશ કરી ચૂક્યા છીએ આપણે તમે જો બંને પોસ્ટ ન જોવી હોય તો એકવાર વ્યવસ્થિત જોઈ લેજો ખૂબ જ્ઞાન પ્રાપ્ત થશે દરેક વસ્તુ સમજાશે હવે આજના વિડીયોમાં આપણે જોઈએ છીએ કે ગીતામાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જ ગીતાનું જ્ઞાન છે સનાતન જ્ઞાન છે ગીતાનો એક પણ શબ્દ એક પણ વાક્ય કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ ખોટો ન જ પાડી શકે આટલું સુંદર જ્ઞાન છે ગીતામાં એમાં પહેલાં જ અધ્યાયની અંદર અર્જુન જે છે હવે અમુક ગીતામાં એકતાલીસમો શ્લોક છે અને અમુક ગીતામાં બેતાલીસમો શ્લોક છે એ શા માટે છે એનું થોડું ડિફરન્સ તમને કહીશ પણ શું કીધું છે પતંતી પિતરો યામ લુપ્તપિંડો દક ક્રિયા હા અર્જુન કહે છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે કૃષ્ણ ભગવાન સામે અર્જુન જ્યારે કરગરતો હતો પેલા ધ્ય અર્જુન વિષાદ યોગ પોતાના સગા સંબંધીઓ યુદ્ધ કરવા માટે સામે હતા એટલે અર્જુન ચિંતા કરતો હતો ને એમણે કૃષ્ણ ભગવાનને તો એ કહેતો જ હતો પણ સાથે સાથે તમે સમજો કે મને ને તમને પણ કહે છે એમ શું વાત કરીએ કે લોભથી લોભના કારણે આ લોકો યુદ્ધ કરવા માટે આવી ગયા છે પણ એમને ખબર નથી કે મૃત્યુ એમનું કે અમારું થશે તો અમારો જ કુળ અમારો જ ધર્મ અમારી જ જાતિના લોકો મૃત્યુ પામશે અને જ્યારે સમર્થ પુરુષ એમનું મૃત્યુ થાય પિતાનું પતિનું એ કોઈ પણનું મૃત્યુ થાય તો સ્ત્રી જે છે એ થોડી લાચાર થઈ જાય લાચારનો મતલબ ફાઇનાન્શિયલી આર્થિક દૃષ્ટિએ નહીં અત્યારે હવે કળિયું ઘડાહળ વ્યાપી રહ્યો છે એટલે બધાને બસ એક જ વસ્તુ થાય ખાલી કે રૂપિયા છે તો ઠીક છે ને એવું નથી પુરુષ એક પ્રેમ હૂંફ પ્રોટેક્શન આપે છે પિતાની છત્રછાયા દીકરી સારી રીતે સમજી શકે પતિની છત્રછાયા જે સારો પતિ હોય પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય હૂંફ આપતો હોય એમની કદર પત્ની સમજી શકે તો અર્જુને શું ચિંતા વ્યક્ત કરી કે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે તો અર્જુન કહે છે કે આ કોઈ પણ મૃત્યુ પામશે તો એમની સ્ત્રીઓ છે એ પાપ કરવા પ્રેરાશે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય એ વર્ણશંકર પ્રજા એટલે ધર્મનું પાલન ન કરે વર્ણશંકર પ્રજા બહુ સીધી સાદી વસ્તુઓ તમે સમજી લ્યો બરાબર છે ધર્મનું પાલન ન કરી વર્ણશંકર પ્રજા હવે જો એ ધર્મનું પાલન નહીં કરે એટલે ના તો એ પિંડ કરશે કે ના તર્પણ ક્રિયા ના પિંડદાન ના તર્પણ ક્રિયા એટલે એના કારણે એમના પિતૃઓ અધોગતિને પામે છે સમજવા જેવી વસ્તુ છે પિંડદાન અને તર્પણ ક્રિયા ખૂબ મહત્ત્વની છે હવે એ ન કરવાથી પિતૃ અધોગતિને પામે છે શા માટે કારણ કે આપણે જીવીએ છીએ મૃત્યુ થયા પછી જીવાત્મા શરીરને છોડી બીજો જન્મ જો ન થાય કોઈ વાસના રહી ગયેલી હોય બાકી તો સૂક્ષ્મ શરીરમાં જ ભટક્યા કરે એ પિતૃ યુની થઈ અને ખૂબ વિકરાળ સ્થિતિ હોય તો એ પ્રેત યુની થઈ તો જ્યારે આપણે પિતૃ પાછળ શ્રાદ્ધ કરીએ પિંડદાન કરીએ તર્પણ કરીએ તો એ બધી વસ્તુ એમને પ્રાપ્ત થતી હોય છે વિષ્ણુ ભગવાનનું પૂજન કરીએ બ્રાહ્મણ દેવતાને તમે બોલાવો વ્યવસ્થિત પૂજા કરાવો સંકલ્પ લેવરાવે શોરશોપચાર પૂજન કરે વિષ્ણુ ભગવાનનું પિંડદાન કરાય તર્પણ ક્રિયા કરે આ બધી જ વસ્તુ થાય એટલે સૂક્ષ્મ શરીરમાં જે કોઈ યોનિમાં જીવ હોય એને આ બધું પ્રાપ્ત થાય પુણ્યબળ એમનું વધે ફરી પાછો એમને જન્મ પ્રાપ્ત થાય માણસનો ને ફરી વખત આત્મજ્ઞાનનો પ્રાપ્ત કરી શકે ભગવાનને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જન્મ મળે આપણે બધાને મનુષ્ય જન્મ એટલે જ મળ્યો છે તો અર્જુન દુઃખી છે ને ચિંતા કરે છે બધાની ચિંતા કરે છે તમે વિચારો મહાન ધનુધર યોદ્ધો હતો નહીંતર તો આ અમુક દેશમાં જે ચાલ્યું છે પોતાના પોતાના લોકોને મારી નાખવાનું એવો બોથડ હોત અર્જુન તો આવું કાંઈ વિચાર જ નહીં આવી ચિંતા જ ન કરત પણ એની ચિંતા છે એટલે કીધું છે કે અને તર્પણ ક્રિયાથી વંચિત પિતૃઓ પણ અધોગતિને પામે છે એટલે ખૂબ શ્રદ્ધાભાવપૂર્વક તમે બ્રાહ્મણ દેવતાને બોલાવીને સંકલ્પ લેવરાવી સોળશોપચાર પૂજા કરાવો પિંડદાન કરાવો તર્પણ કરો પિતૃઓ પાછળ પિતૃ આનંદિત હશે તમે આનંદિત રહી શકશો પિતૃ ખુશ હશે એમના આશીર્વાદ તમારી ઉપર રહેશે અને આમે પણ તમે જુઓ સામાજિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ઠીક છે તો જે પ્રકારનું ઋણ હોય છે ને જે માતા પિતાનું પિતૃનું બરાબર એ ઋણમાંથી આપણે જલ્દીથી ન નીકળી શકીએ તો કમસે કમ લોનને આપણે રીપે કરીએ ડેપ્ટ હોય બરાબર છે તેના પાછું રીપે કરવું પડે એ હિસાબથી પણ તમે જુઓ આમને તો એ હિસાબથી પણ થોડું ઘણું શું આપણે ન કરી શકીએ અને આપણા શાસ્ત્રએ તો આખા વર્ષમાં ખાલી આ સોળ દિવસો જ આપ્યા છે બાકીની આખી જિંદગી તો આપણે જીવવાના જ છીએ આપણી રીતે અને એમાં પણ તમે જુઓ કે આ વસ્તુ કરીએ આપણા નાના બાળકોને બધી ખબર પડે એ પૂછે કે કોણ હતું દાદાબાની આપણે વાત થાય દાદાબા જીવતા હોય તો એમના મી પપ્પા છે એમની આપણે વાત કરીએ બાળકોના મનમાં એ શ્રદ્ધા દ્રઢ થાય કે મારા માતા પિતા છે એમના માતા પિતા કે એમના દાદાબા માટે એટલું કરે છે મારે કંઈક કરવું જોઈએ તમે ચમત્કાર જોજો ઘરમાં તમારા બાળકો જે છે એ આજ્ઞાંકિત થઈ જશે તમારી આજ્ઞાનું પાલન કરશે કારણ કે તમે બીજા માટે કરી રહ્યા છો આ કર્મના ફળની સિદ્ધાંતની વાત આવી ગઈ એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને આ પૂછીને આપણને પણ એક તક આપી છે કે આપણે આ વસ્તુ સમજી શકીએ શાદ ઉપરની સિરીઝ ચાલુ રહેશે બધા જ વિડીયો શાંતિથી જોજો સાંભળજો બધા લોકો સાથે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો લાઇક કરો કોમેન્ટ નાખો કંઈ પણ બધાની સાથે આ માહિતી વહેંચો ઓમ શાંતિ હિ શાંતિ શાંતિ